વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 8 વિષય સંસ્કૃત. આજના ઓનલાઈન ક્લાસમાં બાળકો આપણે પાઠ 5 પ્રભાત વર્ણન એટલે કે સવારનું વર્ણન, પ્રભાત એટલે કે સવાર અને વર્ણનમ એટલે કે વર્ણન જોવાનું છે. તો બાળકો, દરેક સવાર પડે ત્યારે દરેક સવાર કંઈક નવો સંદેશો લઈને આવે છે આપણા માટે. એ વખતે પ્રકૃતિના તત્વો આરસ મરડીને બેઠા થાય છે, તેમાં જીવનનો નવ સંચાર થાય છે. માણસો પણ, આપણે પણ નિર્ભર નિંદ્રામાંથી ઉઠીએ છીએ અને આપણી સુસ્તીનો ત્યાગ કરીએ છીએ અને પોતપોતાના કામમાં લાગી જઈએ છીએ. દરેકને કામ તો હોય, મમ્મી ઘરના કામમાં લાગી જાય, તમે ભણવા બેસી જાઓ, પપ્પા નોકરીએ જતા રહે, બરોબર? સવારે ઉઠી નાહી ધોઈ આપણે આપણા કામકાજમાં લાગી જઈએ છીએ. તો આ કાવ્યમાં આવું જ રમણીય અને સુંદર પ્રભાત વર્ણન છે. વાસુદેવ ત્રિવેદી શાસ્ત્રી દ્વારા આ કરવામાં આવ્યું છે, એટલે કે આ લખાવવામાં આવ્યું છે. તો જોઈએ બાળકો કે ચંદ્ર અસ્ત ગચ્છતિ, એટલે કે ચંદ્ર અસ્ત એટલે કે આથમી જાય છે. સૂર્ય ઉદય ગચ્છતિ, અને સૂર્યનો ઉદય થાય છે, જુઓ તમને ચિત્રમાં દેખાય છે. પરિતો ભવતી પ્રકાશ, પરિતો એટલે કે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. મંદ ચલતી સમીર, સમીર એટલે કે પવન ધીમે ધીમે, મંદ એટલે કે ધીમે ધીમે ચાલે છે. મધુપો ભવતી સધીર, એટલે કે મધુરો એટલે કે ભમરો, સધીર એટલે કે ધૈર્યવાન બને છે. ભમરો કેવો બને છે? ધૈર્યવાન બને છે. કલિકા વૃંદ વિકસતી, એટલે કે કળીઓનો વૃંદ એટલે કે સમૂહ, વિકસતી એટલે કે વિકસે છે. લતિકા વૃંદ વિલસતી, અને લતાઓનો સમૂહ શોભે છે. નિંદ્રા તંદ્રા ભગ્ના, નિંદર અને સુસ્તી, નિંદ્રા એટલે કે નિંદર અને તંદ્રા એટલે કે સુસ્તી, ભગ્ના એટલે કે ભાગી જાય છે એટલે કે જતી રહે છે. જનતા કર્મણી લગ્ના, અને લોકો પોતાના કામકાજમાં લાગી જાય છે. સકલે નવા ઉલ્લાસ, એટલે કે સર્વત્ર નવો ઉલ્લાસ કે આનંદ છે. વદને વદને હાસ, એટલે કે દરેકના મુખ ઉપર હાસ્ય છે. પથી પથી જનસંચાર, પથી એટલે કે માર્ગે, દરેક માર્ગે લોકોની અવર જવર ચાલી રહી છે. નુપુર રવ ઝંઝાર, એટલે કે સ્ત્રીઓના ઝાંઝરનો અવાજ સંભળાઈ રહ્યો છે. વિટપે ખલફુલ રવ, અને ઝાડ ઉપર જે પક્ષીઓનો પરિવાર છે તેમના કલરવ સંભળાઈ રહ્યા છે. ચરિતુ ચલિતા ગાવ, અને ગાયો પોતાનું ચણ ચણવા એટલે કે ચરવા જાય છે. ગાયો ક્યાં જાય? ચારો ચરવા માટે જતી રહે છે. આગળ જુઓ, હસ્તે હસ્તે પત્રમ, દરેક હાથમાં એટલે કે દરેક લોકોના હાથમાં પત્ર અને પુષ્પ છે, બરોબર? આગળ જુઓ, વદને વદને સ્ત્રોતમ, અને દરેકના મુખમાં શું છે? સ્ત્રોતો, બરોબર ને? સ્ત્રોત એટલે કે દરેક જણ સવારે મંદિર જતા હોય ત્યારે જે સ્ત્રોત બોલતા હોય તે. ખેલતી બાળક વૃંદ, બાળકોનો સમૂહ, વૃંદ એટલે કે સમૂહ, બાળકોનો સમૂહ રમી રહ્યો છે. ગીત ગાય ગાયમ, ગીત ગાઈને બાળકોનો સમૂહ રમી રહ્યો છે, બરોબર બાળકો? આજે આપણે આટલું કાવ્યનો ભાષાંતર જોયું.